અમદાવાદના જોધપુર તથા સ્ટેડિયમ વોર્ડમાં 24 કલાક પાણી આપવાની યોજના બબાલ બની ગઈ છે. અધૂરા કામકાજને લઈને લોકો હેરાન પરેશાન થઈ ગયા છે. પાણી ન મળવાને કારણે લોકો રોષે ભરાયા છે. પાણીના ઘરે ઘરે મીટર લગાવવાની કામગીરી હજી સુધી પૂરી કરી શકવામાં આવી નથી. મ્યુનિસિપાલિટી માટે માથાનો દુખાવો બનેલા જોધપુર વોર્ડમાં 24 કલાક પાણી આપવાના પ્રોજેક્ટને હવે જેમતેમ કરી પૂરો કરવાની લાઇવમાં ઘરે ઘરે મીટર લગાવવાની કામગીરી હજુય પૂરી થઈ નથી અને મીટર લગાવ્યા બાદ અલગથી પાણી વેરો વસૂલ કરવામાં માથાકૂટ થશે તેવું વિશ્વસનીય સૂત્રો પાસેથી જાણવા મળ્યું છે. પ્રાપ્ત માહિતી અનુસાર નવા ઝોનમાં જોધપુર અને સ્ટેડિયમ વોર્ડમાં 24 કલાક પાણી આપવાના પાયલટ પ્રોજેક્ટને લગભગ 2012-13 હાથ ધરવામાં આવ્યો હતો. સ્ટેડિયમ વોર્ડમાં પાણીની ટાંકીઓની સમસ્યા ન હતી, પરંતુ જોધપુર વોર્ડમાં નવી પાણીની ટાંકીઓ બનાવનાર ઉપરાંત 24 કલાક પાણી આપવા માટે નવેસરથી નવી લાઇનોનું નેટવર્ક બિછાવવામાં આવ્યું હતું. તે જોતા 2 વર્ષમાં કામ પૂરું થઈ જવું જોઈતું હતું અને 1-2 વર્ષમાં ઘરે ઘરે નવા જોડાણ તથા મીટર લગાવવાની કામગીરી કરવાની હતી, પરંતુ શરૂઆતથી જ ખોરંભે પડેલો પ્રોજેક્ટ 4 વર્ષે પણ પૂરો થવાનું નામ લેતો નથી અને રોજે રોજ નવા પ્રકારની સમસ્યાઓથી ત્રાહીમામ. મ્યુનિસિપલ તંત્ર હવે યેનકેન પ્રકારે પ્રોજેક્ટ પૂરો થાય તેવું બહાનું બતાવી રહ્યા છે. જોકે મ્યુનિસિપાલિટીમાં મોટાભાગના પ્રોજેક્ટ સમયસર પૂરા થતા નથી. તે મુજબ 24 કલાક પાણી આપવાનો પ્રોજેક્ટ પૂરો થયો નથી. તેમાં હાલમાં પાણીની લાઇન, નેટવર્ક અને મીટર લગાવવાના કામગીરી પૂરજોશમાં ચાલી રહ્યા હોવાના દાવા કરવામાં આવે છે. મ્યુનિસિપાલિટી, વોટર પ્રોજેક્ટ, વોટર ઓપરેશન અને ઝોનલ ઇજનેર ખાતા વચ્ચે સેન્ડવિચ બનેલા પ્રોજેક્ટને હાથ ધરાયો છે ત્યારે જોધપુરમાં કેટલીક રહેણાંક અને કોમર્શિયલ મિલકત હતી અને છેલ્લા 2-3 વર્ષમાં કેટલીક નવી મિલકત ઊભી થઈ તેનો સાચો આંકડો મળતો નથી. આમ છતાં ટેક્સ ખાતામાંથી મળેલી માહિતી મુજબ જોધપુર વોર્ડમાં 6-8 હજાર જેટલી મિલકત નોંધાયેલી છે. જોધપુર અને સ્ટેડિયમ વોર્ડની તમામ મિલકતોને 24 કલાક પાણી આપવા માટે મીટર લગાવવાની ફરજિયાત હોવાથી 2014 9 કરોડના ખર્ચે 10 હજાર મીટર ખરીદવાની દરખાસ્ત મંજૂર કરવામાં આવી હતી. બ્યુરો રિપોર્ટ, CN24 ન્યૂઝ.